સુપ્રીમ કોર્ટમાં અદાણીના મામલે બનેલી એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ અદાણીના ગ્રુપના શેર્સમાં જોરદાર તેજી આપણને જોવા મળી ત્રણ દિવસમાં આ ક્ષેત્ર કેટલું બદલાયું છે તેની માહિતી સાથે સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે યતિન અદાનીના સ્ટોક્સમાં છેલ્લા ત્રણ દિવસથી આપણે તેજી જોઈ રહ્યા છે જે કોર્ટનું ડિસિઝન આવ્યું ત્યારબાદની આ તેજી છે શું અપડેટ છે અદાની સ્ટોક્સને ગ્રુપને લઈને અદાની ગ્રુપના સ્ટોક્સની વાત કરીએ તો છેલ્લા બે ટ્રેડિંગ સેશન્સમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપમાં વધારો તમને થતાં જોવા મળી રહ્યો છે ઇનફેક્ટ તમે વાત કરો પાછલા બે ચાર ટ્રેડિંગ સેશનની તો એવરેજ અદાની ગ્રુપના સ્ટોક્સે દસથી પંદર ટકાનો રિટર્ન તમને આપ્યો છે હિન્ડનબર્ગની રિપોર્ટ પછી આપણે સ્ટોકમાં નવા નવા લો જોતા જોવા મળ્યા હતા પણ ત્યાંથી સ્ટોક્સમાં સો દોઢસો પર્સન્ટથી વધારેનો રિટર્ન તમને જોવા મળ્યો છે આજની અગર માર્કેટ એપની વાત કરીએ તો દસ લાખ કરોડ રૂપિયાની ઉપર છે અને લોઅર લેવલ્સથી અદાની એન્ટરપ્રાઇઝિસમાં લગભગ દોઢસો ટકાની રિકવરી તમને જોવા મળી છે અને તેમજ અદાની પાવર અદાની પોર્ટમાં નેવુંથી સો ટકાની રિકવરી તમને લોઅર લેવલથી જોવા મળી છે એટલે નીચલા લેવલથી સ્ટોક તમને લગભગ ડબલ થતાં જોવા મળી રહ્યા છે અદાની વિલમારમાં બી લગભગ પચાસ ટકાનો રિટર્ન લોઅર લેવલથી તમને જોવા મળી રહ્યો છે પણ છેલ્લા બે ટ્રેડિંગ સેશનની વાત કરીએ કારણ કે સુપ્રીમ કોર્ટની જે ઇન્ડિપેન્ડન્ટ કમિટી હતી એક્સપર્ટ કમિટી હતી એનું રિપોર્ટ પબ્લિક ડોમેનમાં આવ્યું અને કંપનીએ એક ઇન્ડિપેન્ડન્ટ ફંડ રેઝિંગની બી અનાઉન્સમેન્ટ કરી જ્યાં તે ઇક્વિટી રેસ કરશે અને આ અનાઉન્સમેન્ટ બાદ તમે જોયો છે તો છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં અદાની એન્ટરપ્રાઇઝનો શેર લગભગ પાંત્રીસ ટકા જેટલો ઉછળ્યો છે અદાની ગ્રીન અદાની ટ્રાન્સમિશન અને અદાની ટોટાલ આ બધા સ્ટોક્સમાં બી લગભગ દસ દસ પર્સન્ટનો ઉછાળો તમને જોવા મળી રહ્યો છે માર્કેટમાં